એકલ બામણકર રસ્તાને આખરે કેન્દ્રની મંજૂરી મળી હતી. સાંસદ વિનોદ ચાવડા અને પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાના પ્રયાસને સફળતા મળી હતી. ભચાઉ તાલુકાના વિશ્વવિખ્યાત અને પ્રવાસન ક્ષેત્ર ધોળાવીરા સ્થિત હડપ્પન સંસ્કૃતિને ઉજાગર કરતી 5000થી વધુ વર્ષ પૌરાણિક ઐતિહાસિક નગરી હડપ્પન નગરી અને રણ વિસ્તારને જોડતો એકલ બામણકર રોડ વચ્ચે આવતા 19.5 કિલોમીટર ગુટખર અભયારણ્યને કારણે રસ્તો બનાવવાની મંજૂરી મળતી ન હતી, જે હવે સાંસદના પ્રયત્નોથી લેખિત મૌખિક વન અને પર્યાવરણ મંત્રી ડોક્ટર હર્ષવર્ધન પાસે રજૂઆત કરતા વાઇલ્ડ લાઇફ કમિટી અને વન વિભાગ દ્વારા શરતોને આધીન મંજૂરી મળેલ છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે વર્ષ 2007-2008માં ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 40 કરોડની બજેટમાં પણ જોગવાઈ કરેલ હતી. રાજ્ય સરકાર દ્વારા અછતના સમયમાં હયાત રસ્તા પર માટીકામ કરેલ હતું. આ રસ્તે અભયારણ્ય જાહેર થયા પહેલા એસટી સેવા પણ ચાલુ હતી. પાછળથી પાકો રોડ બનાવવાના વન ખાતા તરફથી મંજૂરી ન મળતા આ રસ્તો ડામર કામ થયેલ નથી. 73 કિલોમીટરના રસ્તામાં 45 કિલોમીટર પાકો ડામર સપાટી ધરાવતો રોડ છે. 45 થી 64.5 કિલોમીટર રસ્તે અભયારણ્ય છે અને 64.5 થી 73 કિલોમીટર સુધી પાકો રસ્તો છે.